जय हिंद विद्यार्थी मित्रों, वेलकम टू डिजिटल शाला। दोस्तों आज ना आ वीडियो ની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિઝલ્ટ વિશે। કેમ તો રિઝલ્ટ છે ક્યારે આવશે? તો કે સોશિયલ મીડિયા ઉપર અને ગૂગલ ઉપર ઇન્ટરનેટ પર ઘણા બધા એવા આર્ટિકલ છે સર્ક્યુલેટ થઈ રહ્યા છે જેની અંદર અલગ અલગ તારીખો આપેલી છે, અલગ અલગ વાત કરવામાં આવેલી છે, જેથી ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ કન્ફ્યુઝ થઈ રહ્યા છે કે રિઝલ્ટ આવશે તો આવશે ક્યારે। एक आर्टिकल में बीजी तारीख हो तो बीजा वक्त बीजी हो दरेकनो थंबनेल केवो हो तो के 8 वागे रिजल्ट जाहिर थशे क्यारे थशे एटले दरेक विद्यार्थी ने उत्सुकता थाय के भाई आ तो 8 वागे कीधुं छे तो काले थतुं छे, लाओ टेम्परेचर जोई लईए। तो आ बधी अलग अलग माहिती छे सर्क्युलेट थई रही छे। तो हूँ तमने वात करूँ धोरण 10 ना रिजल्ट नी, तो धोरण 10 ना रिजल्ट नी जे भी गुजरात बोर्ड द्वारा जे ऑफिशियल जानकारी मळती होय छे जे न्यूज़ नी अंदर, तो एनी अंदर शुं छे धोरण 10 ना जे परिणाम की प्रोसेस है हाथ धराई चूकी है, मतलब कि पेपर जोवानी संपूर्ण जे पेपर जोवानी जे पण प्रक्रिया है ये खत्म थी चूकी है, रिजल्ट भरवानी शुरुआत थी चूकी है, हवे रिजल्ट की बड़ी प्रोसेस थी जैसे એટલે રિઝલ્ટ ને ઓનલાઈન મૂકવામાં આવશે। તો જે ધોરણ 10 નું રિઝલ્ટ છે એ આપણને ક્યારે જોવા મળે, તો 21 મે થી 30 જે મે છે એની વચ્ચેના સમયગાળાની અંદર, મતલબ કે કહેવાય કે મેના લાસ્ટ વીકની અંદર તમને જે તમારું જે રિઝલ્ટ છે એ મળી જશે બરાબર। આપણે જોવા જઈએ તો ખાસ કરીને 23 મે થી 30 મેના સમયગાળા સુધી એક એક્સપેક્ટેડ ડેટ છે ધારી શકીએ છીએ, તો ત્યારે મળે છે કારણ કે સંપૂર્ણ પ્રોસેસ છે ખતમ થઈ ચૂકી છે। બટ આ ગુજરાત બોર્ડ છે, ગુજરાત બોર્ડ છે એની અંદર એટલું બધું કંઈ કહેવાય નહીં કારણ કે ગુજરાત બોર્ડ એકદમ અનએક્સપેક્ટેડ આપણને ડેટ આપી દેતું હોય છે। બટ આજે તારીખ છે એટલે તમે એને ચાલી શકો છો કારણ કે એ ગુજરાત બોર્ડના જે પણ જે સૂત્રો દ્વારા છે, ગવર્મેન્ટના સૂત્રો દ્વારા છે, ઓફિશિયલ જે ઘણી ગુજરાતની રિસ્પેક્ટેડ ન્યૂઝ ચેનલ છે એની માહિતી મળે એ પ્રમાણેની આ માહિતી છે। તો કે જેની અંદર માહિતી આપવામાં આવે છે ધોરણ 10નું જે પરિણામ છે એ તમને મેના લાસ્ટ વીકની અંદર મળી શકે છે। તમે તારીખ વિચારી શકો છો કે 23 માર્ચ મેથી લઈ અને 30 મેની વચ્ચેના સમયગાળાની અંદર તમને તમારું ધોરણ 10નું પરિણામ છે એ મળી શકે છે। વાત કરીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની, તો એક ધોરણ 12 સામાન્ય પ્રવાહની રિલેટેડ એક વાત છે મીડિયામાં ચાલી રહી છે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહના જે પ્રશ્નપત્રની ચકાસણી અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર જે પ્રશ્નપત્રની ચકાસણી અને જે પરિણામ બનાવવાની સંપૂર્ણ જે પ્રોસેસ છે એની અંદર ટીચર્સ જે મળી નથી રહ્યા બરાબર, તો પૂરતા ટીચર્સનો અભાવના કારણે આ પરીક્ષા છે, આ પરીક્ષાની જે પણ પ્રોસેસ છે પરિણામ બનાવવાની અને પરિણામ ઓનલાઈન મૂકવાની પેપર જોવા આ બધી પ્રોસેસની અંદર થોડું થોડું ડિલે થઈ રહ્યું છે બરાબર, એના કારણે આ જે રિઝલ્ટ છે એ થોડું ડિલે થઈ શકે છે। તો થોડું તો કેટલું, તો કે તમારું જે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ છે એ તમારા જૂનના ફર્સ્ટ વીકની અંદર આવી શકે બરાબર, 6 જૂન સુધી આવી શકે બરાબર, 6 જૂન સુધીમાં તમારું જે પણ રિઝલ્ટ છે એ જાહેર થઈ શકે છે કારણ કે પછી તો આપણે સ્કૂલો શરૂ થાય છે અને પછી એડમિશન પ્રોસેસ બી હાથ ધરાય છે, માટે તમારું 6 જૂન સુધીમાં તમારું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પણ પરિણામ આવી જશે અને ગુજરાત બોર્ડ છે અનએક્સપેક્ટેડ રીતે ક્યારે બી જાહેરાત કરી શકે, તો આ બધી તારીખોની અંદર મગજમારીમાં ઊંડા ઉતર્યા ખરા, તમારે ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે gseb.org એના પર દિવસમાં એકવાર તમારે વિઝિટ કરી લેવાની, ત્યાં તમને ઓફિશિયલ પરિપત્ર આવ્યો હોય મતલબ કે રિઝલ્ટ આવી જશે, અને એકવાર જો ઓફિશિયલી રિઝલ્ટ આવી જશે તો આપણી આ ચેનલ પર તમને છે એ સંપૂર્ણ માહિતી મળી જશે, સંપૂર્ણ પરિપત્ર સાથેની આપણે માહિતી આપીશું। માટે તમે આ બધા આર્ટિકલ છે એ આર્ટિકલની પાછળ ભાગવાનું બંધ કરી દો કારણ કે એ આર્ટિકલની અંદર કશું નથી હોતું, આર્ટિકલનું મેઇન મોટિવ શું હોય કે ત્યાં ટ્રાફિક આવે, ટ્રાફિકથી એ ટ્રાફિક એમની એડ જોઈએ એટલે એમને પૈસા મળે, બસ આર્ટિકલ એમનો હેતુ હોય છે। તો આ બધા જે આર્ટિકલની અંદર ઓફિશિયલ ના ગણી દો કારણ કે ઓફિશિયલ આર્ટિકલ હોતા નથી, ઓફિશિયલ માહિતી ફક્ત અને ફક્ત www.gseb.org જે ઓફિશિયલ વેબસાઇટ છે ગવર્મેન્ટ ની, ગુજરાત બોર્ડની, ગુજરાત એજ્યુકેશન બોર્ડની, ત્યાં જ મળે છે અને ત્યાં એટલી બધા જે લોકો છે અમારા જે જે પણ એજ્યુકેશન ચેનલ છે તમને સંપૂર્ણ માહિતી આપતી હોય છે બરાબર। તો આ માહિતી છે જ્યારે બી માહિતી આપશે ત્યારે સૌથી પહેલાં આપણા ચેનલની કોમ્યુનિટી પોસ્ટમાં મળશે, આપણા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ધ ડિજિટલ શાળા પર મળી જશે અને આપણી આ ચેનલ પર વિડીયો દ્વારા મળી જશે। માટે હવે બાકીના પણ ફેક ન્યૂઝ ફેક આર્ટિકલ્સની પાછળ દોડવાનું બંધ કરી દઉં, જ્યારે પણ આપશે ત્યારે આપણે તમને માહિતી આપી દઈશું।
तो फरी मिलेंगे आप लोगों के साथ। जय हिंद, धन्यवाद।